तो अमदावादना दरियापुर विस्तार में एक्सपायरी डेट वाली वस्तुओं वेचाण करती दुकान ने सील करवामां आवी छे। तंबू चौकी सामे वाली गली डबगरवाड़ में खुलेआम एक्सपायरी डेट वाली वस्तुओं वेचाण सामे आव्युं हतुं। ब्रांडेड वस्तुओं एमआरपी करता ओछी किंमत में वेचाण कराई रह्युं हतुं। साबु, शेम्पू, बिस्किट, कोल्ड ड्रिंक, तेल, घी, कोलगेट जेवी अनेक जीवन जरूरियातनी चीज वस्तुओं वेचाण थई रह्युं हतुं, जेनो अहेवाल बुलेटिन इंडिया द्वारा प्रसारित करवामां आव्यो हतो। तो बुलेटिन इंडियाना अहेवाल बाद गणतरीना दिवसोमां ज तंत्र द्वारा एक्सपायरी डेटवाळी वस्तुओं वेचाण करती दुकानने सील करवामां आवी छे। ઉલ્લેખનીય છે કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ કરતી દુકાનમાં કોઈ નામ રાખવામાં આવ્યું ન હતું અને દુકાનદાર ગ્રાહકોને બિલ પણ આપતો ન હતો। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં પીઝા ખાવું હવે સેફ નથી એવું લાગી રહ્યું છે। આજે ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે। तो અમદાવાદની બે રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે। વસ્ત્રાલના બ્રિટિશ પીઝા સેન્ટરમાં ગ્રાહકે મંગાવેલ સલાડમાં ઈયળ ફરતી જોવા મળી, જેનો ગ્રાહકે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો અમદાવાદના ગુરુકુલ રોડ પર આવેલી શિવમ સ્નેક્સ રેસ્ટોરન્ટમાંથી બંદો નીકળ્યો છે। વધુ એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા સત્વા માંગાલિયા કોમ્પ્લેક્ષમાં આવેલ બ્રિટિશ પીઝામાંથી જીવાત નીકળી છે। બે દિવસ પહેલા એક પરિવાર પીઝા ખાવા માટે આવ્યો હતો અને એ સમયે સલાડમાંથી જીવાત નીકળી હતી તેવી જાણકારી મળી આવી છે। તો જીવતી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે અને ગ્રાહકે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને આ વિડીયો જે છે તે ભારે રીતે વાયરલ પણ થઈ રહ્યો છે।